सुपर हिट 93.5 एफएम पर मैं हूँ हर्षिल और आज मेरे साथ कौन है? नहीं, वो रसना गर्ल नहीं है, शी इज रुजान खंभाता, यू कैन से शी इज अ आईटी गर्ल। हाय रुजान, हाउ आर यू? हाय हर्षिल। સૌથી પહેલા મને કહો કે આટલા બધા બિઝનેસ હેન્ડલ કરો છો, જયારે પણ હું તમને મળું કે તમને જોઉં ત્યારે એકદમ કઈક ને કઈક કામના ટેન્શનમાંથી આવતા હો છો, કઈ રીતે આટલું બધું હેન્ડલ કરો છો? ના ના, એમાં તો સી વોટ આઈ ડુ ઇઝ માય પેશન એન્ડ આઈ લવ ટુ ડુ ઇટ અને આઈ ઓલવેઝ ટેલ પીપલ કે જે તમને ગમતું હોય એ કામ કરો, જોબ કરવા યા પૈસા લેવા યા કમાવા માટે ડોન્ટ ડુ। જ્યારે તમે તમારો પેશન કરો છો, જે ચીજ ગમે છે કરો છો, તો ઇટ ઇઝ બટ નેચરલ કે યુ હેવ ધેટ એનર્જી અને એ આપોઆપ થઈ જાય છે, પ્રોવાઇડેડ યુ લવ ધેટ થિંગ ટુ ડુ। એટલે આઈ ડોન્ટ થિંક કે આમાં આટલું બધું છે, બટ આઈ લવ ડુઈંગ થિંગ્સ, આઈ લવ વર્કિંગ, આઈ લવ વર્કિંગ ફોર સક્સેસ એન્ડ દેટ ઇઝ ધ રીઝન વાય આઈ ડુ ઇટ એન્ડ આઈ કેન એન્ડ એવરીબડી કેન ડુ ઇટ, આઈ ડોન્ટ સે આઈ કેન ઓનલી ડુ ઇટ, એવરીબડી કેન ડુ ઇટ। ઇનફેક્ટ આઈ વુડ રાધર સે કે ઇફ યુ સી ધીઝ એક્ટર્સ, દે ડુ મોર દેન વોટ વી ડુ, લોટ ઓફ મલ્ટીટાસ્કિંગ, આપણા કરતાં વધારે જાગે છે, પણ એવરી ટાઈમ યુ કેન સી ધેમ ફ્રેશ। તો રુઝાન ખંભાતા જોડે આપણે આગળ વાતો કરીએ અને રસના જોડે કઈ રીતે અટેચ છે એ આપણે વાતો કરીએ। રુઝાન, રસના બિગ નેમ, બિગ ઇન્ડસ્ટ્રી, ઘરમાં ફાધર આટલા મોટા બિઝનેસમેન છે, તો પહેલેથી લાગતું હતું કે તમે પણ કઈ આગળ જઈને એક ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ, ઇન્ડિપેન્ડન્ટ આખી ઇન્ડસ્ટ્રી ઉભી કરશો? હા, ચાઇલ્ડહુડ એવું લાગતું હતું, કારણ કે કમિંગ ફ્રોમ અ બિઝનેસ ફેમિલી એન્ડ વિથ ટેકિંગ યોર ફાધર્સ પ્રિન્સિપલ્સ ઇન ટુ કન્સિડરેશન, સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ, એટલે આ જોઈને મને અંબેસા થતું હતું કે આઈ શુડ ડુ સમથિંગ મોર ઇન ટર્મ્સ ઓફ કે આઈ મીન સમથિંગ ઇન્ડિવિજ્યુઅલી। પછી આપણે પહેલાં ઘણા પિક્ચરો જોયા હોય, એટલે યુ નો પહેલે વખતે પેરો પર ખડા રહેના એન્ડ યુ નો આઈ વુડ નેવર લાઈક ટુ બી કોલ્ડ કે ભાઈ આમના શું કહેવાય, આઈ મીન ફાધરના એપમાં છે, વોટ એવર યુ અન્ડરસ્ટેન્ડ। એટલે આઈ વોઝ ઓલવેઝ વોન્ટેડ ટુ સ્ટેન્ડ ઓન માય ઓન ફીટ એન્ડ ડુ સમથિંગ ઓન માય ઓન એન્ડ ક્રિએટ એન ઓન આઈડેન્ટિટી। ઓલ ધીસ અગેન મોટિવેટેડ મી ટુ ડુ લોટ ઓફ થિંગ્સ એન્ડ ઇટ ઓલ ધીસ હેલ્પ મી ટુ સ્ટ્રાઈવ ટુ ડુ લોટ ઓફ થિંગ્સ। ઓકે, આગળ આપણે રુઝાન ખંભાતા જોડે વાત કરીએ કે એઝ અ બિઝનેસ વુમન એમના રોલ મોડલ કોણ રહેલા છે, સાંભળતા રહો સુપર હિટ 93.5 એફએમ। તો રુઝાન, તમારા ઘરમાં જ આટલા મોટા બિઝનેસમેન છે અને રસનાની સક્સેસ સ્ટોરી તો આપણને ખબર છે, તો જ્યાં સુધી હું માનું ત્યાં સુધી તમારા રોલ મોડલ તો તમારા ફાધર જ રહ્યા છે? યા, હી ઇઝ માય રોલ મોડલ, કારણ કે આજે બી કદાચ સન્ડે હું રજા લઉં છું, પણ માય ફાધર ડઝ નોટ ટેક અ હોલિડે ઇવન ઓન અ સન્ડે, સો ઓબ્વિયસલી આઈ મીન બચપનથી એમને આટલું કામ કરતા જોતો, એન્ડ નોટ જસ્ટ વર્ક, આઈ મીન હી યુઝ ટુ બેલેન્સ એવરીથિંગ, વર્ક, ફેમિલી, હી વોઝ ઓલ્સો ધ હોમગાર્ડ કમાન્ડન્ટ ઓફ અમદાવાદ, એટલે આ સોશિયલ સર્વિસ બી, આ બધું જ એમને કામ કર્યું છે, એટલે યુ નો વેન યુ સી હિમ ડુઈંગ ઓલ ધીસ, બેલેન્સિંગ ઓલ ધીસ, સીઈંગ દેટ જસ્ટિસ ઇઝ ડન ટુ એવરીબડી, હિઝ ચિલ્ડ્રન આર નેવર નિગ્લેક્ટેડ, એટલે આ બધું જોઈને સીઈંગ હિમ ડુઈંગ સચ અ લોટ ઓફ મલ્ટીટાસ્કિંગ, ઇટ્સ વેરી વેરી નેચરલ કે ઇટ ગેટ્સ ઇમ્બાઇડેડ ઇન યુ કે ભાઈ અમે બી કરશું, અમે બી કરી શકશું। ઇફ યુ સી યોર ફાધર એટ ધીસ એજ, ઇફ ઇઝ વર્કિંગ ઇવન ઓન અ સન્ડે, આઈ થિંક મને તો શરમ આવે, હું મારા ટીમને કહું છું કે આપણે શરમાવું જોઈએ કે આપણે કહે છે સન્ડે અમને રજા જોઈએ છે। ઓહો, આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમારી અંદર કામ કરવાનું શું થતું હશે, તમે કહો છો કે તમે તો યાર મૂવી જોવા પણ નથી જતા, લાસ્ટ મૂવી કઈ જોઈ? લાસ્ટ મૂવી મેં ગજની જોઈ, એ બી હું બહુ વર્ષો પછી થિયેટરમાં ગઈ અને બિલીવ મી હું બહુ બોર થઈ ગઈ, કારણ કે બહુ સિરિયસ મૂવી હતી ને મને એવી સિરિયસ મૂવી, કારણ કે આઈ મીન આઈ વુડ નોટ લાઈક ટુ સી અ સિરિયસ મૂવી અને લોટ ઓફ બેટર થિંગ્સ ટુ ડુ ઇન લાઈફ, એટલે ધેટ વોઝ અ લાસ્ટ મૂવી આઈ સો। આપણે રુઝાને પૂછીએ કે જ્યારે નાના હતા ત્યારે એ કેટલી વાર બોલ્યા હતા આઈ લવ યુ રસના? ઓવર બોલી હતી ગણેશજી, નો ધેર વોઝ અ બિગ મિસકન્સેપ્શન અમંગ્સ પીપલ, ધે થોટ ધેટ માય નેમ ઇઝ રસના, બિલીવ મી, બીકોઝ ઓફ રુઝાન, સો આઈ ટુ ટેલ ધેમ ધેટ નો આઈ એમ રુઝાન એન્ડ આઈ એમ નોટ રસ, નો નાની ને ઓછી મોટી છે તો બી આઈ લવ યુ રસના કરું છું અને આઈ લવ યુ રસના જ કરું છું, હજી કઈ બીજું આપણે નથી લવ યુ કરવા। અને રુઝાન નો ઇન્ટરવ્યુ લેવા માટે અહીંયા એમની ઓફિસ આવેલો છે, તો મારી સામે પણ એક કાચના ગ્લાસમાં મોટો યલો કલર નું રસના એકદમ શરબત ભરીને આપેલું છે અને હું પણ પીતો પીતો બોલી રહ્યો છું આઈ લવ યુ રસના। સ્ટેડિયમ ઓન 93.5 એફએમ, જુમો જોશ થી જુમો। રુઝાન, રિસેન્ટલી યુ ગોટ એવોર્ડ, સ્ત્રી શક્તિ એવોર્ડ આઈ થિંક। આઈ લવ ટુ કલેક્ટ એવોર્ડ્સ ના ગમન, ઇટ મોટિવેટ્સ મી, ઇન્સ્પાયર્સ મી, રાતે જ્યારે પેલું કામ કરતો હોઈએ, જ્યારે હું ગાઉતી હોય યા સવારે વહેલું પ્લેન પકડીને ક્યાંક જવાનું હોય, ત્યારે એનો આ અવોર્ડો મને મોટિવેટ કરે કે રુઝાન યુ હેવ ટુ વર્ક ઇફ યુ વોન્ટ ટુ ગેટ ધીઝ અવોર્ડ્સ એન્ડ આઈ વર્ક ફોર સક્સેસ એન્ડ નોટ ફોર મની, સો ઓબ્વિયસલી ધીઝ એવોર્ડ્સ આર માય લાઈક માય ડેલી મીલ, આઈ મીન નોટ અ ડેલી મીલ બટ માય યરલી મીલ, કે આઈ સ્ટ્રાઈવ ફોર ધેટ। Okay, we hope it can be your daily meal. તમને regularly આવા એવોર્ડ મળતા રહે. That means we are entering to the next star of SFM Superstar. और आज के हमारे सुपरस्टार है रुझान खंभाता, जो रसना गर्ल नहीं है, वो आईटी गर्ल है। तो बस उनके साथ बातें करते हैं, बात करें जो सक्सेसफुल बिजनेस वुमेन रुझान खंभाता जुड़े। તો રુઝાન, તમને લાગે છે અમદાવાદની અધર વુમન્સ, અધર ફિમેલ્સ, ગર્લ્સ જે આજકાલ વર્કિંગ વુમન બની ગઈ છે, they are doing well? અમદાવાદની ફિમેલ્સ બી બહુ કામ કરે છે અને જેન્ટ્સ મેલ્સ કરતાં વધારે સારું કામ કરે છે, વધારે કમિટેડ, ડેડિકેટેડ, ઓનેસ્ટ છે અને આઈ એમ શ્યોર દે આર ડુઈંગ નાવ, ઇનફેક્ટ થિંગ્સ હેવ ચેન્જ ડ્રાસ્ટિકલી, બહેનો આવીને હોસ્ટેલમાં રહીને યા વર્કિંગ વુમેન હોસ્ટેલમાં રહીને કામ કરે છે અને ભણે છે, સો થિંગ્સ હેવ ચેન્જ એન્ડ વુમેન આર વર્કિંગ વેરી હાર્ડ એન્ડ ઇનફેક્ટ ધે હેવ ટુ પ્રૂવ ધેમસેલ્સ, લાઈક
એવરી વિમેન હેઝ ટુ પ્રૂવ હરસેલ્ફ. કે કારણ કે પહેલા બેન આવે એટલે પેલો પેલાના માઇન્ડમાં કંઈ બીજો જ માઇન્ડસેટ હોય. સો ધીરે ધીરે માઇન્ડસેટ કરવા કાઢવા માટે વી હેવ ટુ પ્રૂવ અવર સેલ્ફ. ધેટ્સ ટ્રુ, ધેટ ઇઝ 100% ટ્રુ. અને એક સાચી વાત એ પણ છે કે આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ફિમેલ્સ વગર કોઈ પણ પોસ્ટ ઉપર ચાલતું નથી. પ્રજાન, અમદાવાદમાં સૌથી વધારે ગમતી વસ્તુ? અમદાવાદમાં સૌથી વધારે, આઈ મીન આઈ લવ અમદાવાદ. મને કોઈ બી બીજી સિટીમાં થોડા દિવસ, એક બે દિવસ રહ્યા, પાંચ દસ દિવસ રહ્યા તો ફાઇન, પણ અગર કોઈ કહે કે તમારે બોમ્બે જઈને રહેવાનું કે દિલ્હી જઈને, તો આઈ આઈ ડોન્ટ થિંક આઈલ બી દેટ કમ્ફર્ટેબલ. પછી આઈ ડોન્ટ નો વેર ડેસ્ટિની ટેક્સ મી. બટ હવે કમિંગ બેક ટુ ગમતું જેવું, તો બધું જ ગમે છે. આઈ મીન નથિંગ વેરી, નથિંગ પર્ટિક્યુલર ગમવા માટે, બટ આઈ લાઈક ઇટ્સ અ ગુડ સિટી. ઓકે, અને નથી ગમતી એ વસ્તુઓમાં કહેવા માટે દસ ચીજ કહેવાય. અગેન રોડ અને પેલું શું કહેવાય આપણે, ક્લીનલીનેસ અને પોલ્યુશન ને ટ્રાફિક ને, યુ નો, યુ કેન સે ધોઝ 10 થિંગ્સ, બટ આઈ થિંક ધીસ ઇઝ પ્રિવેલન્ટ ઇન અધર સિટી. So I would not like to say ke nathi gamtu, but yeah, it can be done. See, there is always a room for growth or improvement or betterment. So obviously there is lot of room for growth, improvement and betterment, but I think things are turning positively. Yes, things are turning positively, and we get to see the examples in the paper too. Ruzana, I heard you are very much sports crazy person. So what's your favorite sport? Ha, e bahu ramaj avti. Favorite sport mara volleyball hatu, pachi badminton hatu, and so ke biju, I hate cricket. I like to put that on record. કારણ કે ઇટ્સ બેઝિકલી જે એટ જે સ્કૂલ સુધી હતા, કોલેજ સુધી હતા, મને ક્રિકેટ બહુ ગમતું હતું. કારણ કે યુ નો, ક્રિકેટ મેચના બહાને ભણવાનું ના મળે અને જોડે જોડે પેલા મેચના સમ લઈને બેસવાનું, એટલે ઘરમાં કહે કે અમે તો મેચ કરીએ છીએ અને ક્રિકેટ જોતા હોઈએ. બટ આઈ ફીલ ઇટ્સ બેઝિકલી ટાઈમ વેસ્ટ. કારણ કે આખો આખો દિવસ, હવે તમે પેલી આઈપીએલ T20 કહો તો ઓકે, લિટલ બિટ કન્સિડર્ડ, બટ તમે કહો કે આખો દિવસ વેસ્ટ થાય અને મારા લેટ્સ સે સેલ્સ ટીમ, પેલા ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ઓફ ધેમ, કેટલી પર જાય એ દિવસે સેલ્સ ટીમ ઓફિસમાં તો દેખાય બી નહીં આંબી, અને કેટલી પર જઈને પેલા ટીવી જોયા કરે, યુ નો, વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. અને પછી આપણે પહેલાં તો જીતતા બી નહીં, હવે તો જીતીએ તો થોડું મોટિવેશન રહે છે. પહેલાં તો આખો દિવસ તાલી મારી અને પછી કશું નહીં, પેલું શું કે ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ થોડા બારાના જેવું થાય, એટલે ધેટ ઇઝ ધ રીઝન આઈ હેટ. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, તો કોઈ ખાસ યાદો રહી હોય? ઝેવિયર્સમાં ખાસ તો ઘણી બધી વાતો હતી. આઈ મીન ઇટ વોઝ અ નાઇસ ગુડ કોએડ એન્વાયરમેન્ટ. આઈ વોઝ, એઝ આઈ વોઝ ધ ફર્સ્ટ લેડી જનરલ સેક્રેટરી, તેમાં ખાસ વાત એવી હતી કે જ્યારે વેન આઈ યુઝ ટુ, આઈ કોન્ટેસ્ટેડ ફોર માય ઇલેક્શન. નોર્મલી કોલેજના ઇલેક્શન્સ, યુ મસ્ટ હેવ હર્ડ કે કેટલી પર લડાઈ, યુ નો, કેટલી પર બધું ગેમિંગ કે શું કે બધા વહીવટ થાય, વહીવટ પ્લાનિંગ થાય. પણ થેન્ક્સ ટુ મી ફાઇટિંગ દેટ, આઈ વોઝ ઇનફેક્ટ સરપ્રાઇઝ કે બધી ઘણી બધી બહેનો યા પેલી નોમિનેટેડ લેડીઝ પ્રિફેક્ટ્સ કે બધી આવીને મને સપોર્ટ કર્યું. ને ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન્સ એકચ્યુઅલી જોવા જાય તો કોલેજમાં લડાયા, કારણ કે બધું કેમ્પેનિંગ બી કોલેજમાં થતું હતું, પ્લાનિંગ બી કોલેજમાં થતું હતું. પ્રોફેસર્સ, આઈ વોઝ ઓલસો સરપ્રાઇઝ, ધ પ્રોફેસર્સ ઓલસો ગોટ ઇન્ટરેસ્ટેડ, બીકોઝ ધેન યુ કે, આઈ મીન, ધીઝ વેર ગોઈંગ ટુ બી અ ફેર ઇલેક્શન. પેલા કેટલીમાં નહીં કે પેલા વહીવટ થાય ને પ્લાનિંગ થાય ઓલ દેટ. સો ધીસ વોઝ ધ બેસ્ટ થિંગ ઇન દેટ ટાઈમ ડ્યુરિંગ, આઈ મીન, ધ કોલેજ થિંગ, ઝેવિયર્સ કોલેજ. ઓકે, એન્ડ ધીસ ડેઝ ધ સ્ટુડન્ટ ઇલેક્શન મીન્સ એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન લવ એન્ડ વોર કાઇન્ડ ઓફ. રિઝાન, ફર્સ્ટ ટાઈમ ઈકોમ નો આઈડિયા ક્યારે આવ્યો? See, I started my career with Visotech. Actually, what happened that I started programming computers, e badu karvu tu, kan ke, you know, knowledge is power, mane bachpan thi sikhvadyu chhe. Etle ane pachi apde IT field e vakte evu navu field, etle, you know, ane pacha ben ne knowledge ane pachu IT field ne badu, etle evu badu mix thayu, etle it was a challenging thing for me to get into this IT field. Ane so that is how I started in IT, and we started with websites and all that, which was totally new. At that time, people didn't even know what websites are. They somewhat knew what web pages are. And then, any day when I went to sell them these things, they didn't have internet. So this gave me an idea that we had to do internet business. At that time, internet privatization was not licensed by business. It was just run by government. So I started in business. Then when this opened, license opened in 1999 or 2000. So I started with the internet business. And then success story of e-com created. That's very nice. Okay, આગળ આપણે રુઝાન જોડે રમવાના છીએ one word reaction. ત્યારે આપણે રુઝાન ખંભા જોડે રમવાના છીએ one word reaction. So, start કરીએ. રસના. I love you. હરીશ ખંભાતા. My, so કે પેલું idol, what word you use? Role model. Role model, thank you. That's a better word. પિરુષ ખંભાતા. Proud of? I am. સફેદ હાથી. અમદાવાદના ખાડા. આવું
Ahmedabad. I love Ahmedabad in terms of, I cannot think of any other city. Parsis. Agar if I again be told to rebirth hai, toh bhi I would always like to be a Parsi. Parsi food. Ah, any food. Parsi food, lovely, super, yummy. St. Xavier's. I can never forget, it's my platform for my career. Volleyball. My favorite game, though thanks to it, maru kai ligament tear thai ki toh thamnu. IT industry. If IT was not there, I really don't know what I would have done in life. Last but not by any means list, Rozan Khampata. Rozan Khampata, simple living, high thinking. Okay, wonderful. Rozan, thank you very much for talking with us. Thank you very much. Thanks, Harshal. Don't go anywhere. Stay tuned only on 93.5 SFM. Live, musti, live, the Morning City Live.